સુરત શહેરમાં વોર્ડ નંબર 17માં બીજેપીના કોર્પોરેટર ચૂંટાયા છે. દોઢ વર્ષનું સત્રકાળ પૂર્ણ થયા બાદ વોર્ડ નંબર 17માં આવતા મસ્જિદનો એરિયા તથા અન્ય એરિયામાં ફેલાયેલી ગંદકી બાબતે આજ રોજ સુરત શહેર કોંગી મહિલાઓ દ્વારા લિંબાયત ઝોનલ અધિકારી દુબે સાહેબને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સુરત શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિ સોજિત્રાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 17 અંતર્ગતના તમામ વિસ્તારમાં પાણીની તંગી જોવા મળી રહી છે, તેમજ નવી ડ્રેનેજ લાઇનો પણ ચોકઅપ છે. ઉપરાંત આંગણવાડીના ગેટ પર ગંદકીનો ઢગલો હોય તેવું જણાવ્યું હતું. ઉપરાંત આ વિસ્તારમાં લઘુમતી કોમના લોકો વસતા હોય તેમની સાથે પણ હોરમાયું વર્તન નહીં પણ સારું અને એક સરખું વર્તન થાય તેવી માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે અમે જે વોર્ડ નંબર 17 છે બીજેપીના, જે આપણે એના અંદર કોર્પોરેટરો ચૂંટાયેલા છે, એ દોઢ વર્ષનું સત્ર પૂરું થવા કાળ થયા પછી પણ આજે વોર્ડ નંબર 17માં જે નુરાની મસ્જિદનો એરિયા છે એના અંદર જે અમે આખી અંદરનો જે ઝૂંપડપટ્ટીનો રમાભાઈ ચોકનો બધો વિસ્તાર અમે જ્યારે અંદર સર કર્યો ત્યારે જોયું તો અંદર પીવાના પાણીની એટલી બધી હાલાકી છે. જ્યારે હજુ તો પૂરો ઉનાળો પણ બેઠો નથી, ત્યાં જો પીવાના પાણી બે બે દિવસ સુધી એ લોકોને મળતા નથી, તો હવે જ્યારે ઉનાળો આવશે ફૂલ ત્યારે આ લોકોને પાણીની સમસ્યા કેવી રીતે હલ કરશે. પછી બીજું જોયું કે એકદમ આ અત્યારે નવી પણ અત્યારે ડ્રેનેજ લાઇનો નાખેલી છે, એ ડ્રેનેજ લાઇનો પણ અત્યારે ચોકઅપ થઈ ગયેલી છે. તો અત્યારે દોઢ વર્ષની પહેલાંથી આ લાઇનો નાખેલી છે એ પણ જૂની લાઇનો છે, એ પણ બધી ચોકઅપ બતાવે છે. તો આ કઈ રીતનું આ લોકોએ કામગીરી કરેલી છે. બીજું એ કે આંગણવાડીનો જે ભાગ છે, આંગણવાડીના અંદરનો ભાગ જે એના અંદર પ્રવેશતાની સાથે ગેટ ઉપર પણ એટલું બધું કચરાના ઢગલા પડ્યા છે. જ્યારે નાના બાળકો એમાં ભણવા આવે છે એનું તો એના અને આંગણવાડીના બહારના ભાગમાં પણ એટલા બધા કચરાના ઢગલા છે. તો આ કચરાના ઢગલા પણ લેવાતા નથી, તો આની સમસ્યાઓ લોકો કઈ રીતે હલ કરે છે અને કયા કામ કરે છે. અમારી મુખ્ય માંગણી એ છે કે અમારે વોર્ડ નંબર 17માં જે અમે કહીએ છીએ એ વોર્ડમાં જે એક તો પહેલાં તો ત્યાં લઘુમતી કોમ જ વધારે વસી રહી છે, તો આ લોકો એમની સાથે જે હોરમાયું વર્તન કરી રહ્યા છે એ લોકોને તમામ હક મળવા જોઈએ. કારણ કે એ લોકો પણ એટલા જ વેરા ભરે છે અને એ એટલા લોકો વેરા ભરતા હોય તોય છતાં એમને એમના હક ના મળતા હોય તો એ આ લોકોએ કઈ રીતે જીવવું. અને આ ભાજપના સરકારમાં જે આ લોકોના જે કોર્પોરેટર છે ભાજપના જાડી ચામડીના, તો એ લોકોને હજુ કંઈ ત્યાં કામ કરવાની પદ્ધતિ ખબર પડે છે કે નહીં? આ બીજી ટર્મથી આ લોકો જીતાઈને આવ્યા છે તોય છતાં હજુ સુધી આ લોકોએ એ લોકોને કઈ રીતે આ બધા કાર્યક્રમો આ બધા જ જે સુવિધાઓથી વંચિત રાખ્યા એનો અમારે જવાબ જોઈએ છે. તમે કોને આવેદનપત્ર આપ્યો અને તમારા આવેદનનો જવાબ નહીં આવ્યો શું કરશો? અમે આજે લિંબાયત ઝોનમાં જે ત્યાંના આપણે ઝોન અધિકારી સાહેબ છે એમને અમે દુબે સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમે એમની સાથે લાગણીઓની સાથે માંગણી પણ કરી છે કે અમારા જે અત્યારે આ લઘુમતી કોમની જે બહેનો પણ મારી સાથે હતી એમને લઈને મેં એક આવેદનપત્ર આપ્યું છે અને એમની કોમ સાથે પણ તમે બધાની જેવો જ વ્યવહાર કરો અને એ લોકોને પણ બધી સુવિધાઓ જે વંચિત રહેલા છે એ બધી સુવિધાઓ પૂરી પાડો એવી અમારી માંગણી છે. અને એ હવેથી એ લોકોએ અમને તો અત્યારે આશ્વાસન આપ્યું છે કે અમે એવું હવે આ લોકોને બધું જરૂરીએ પૂરતું અમે કાર્ય કરશું, ઘટતું કાર્ય અમે પૂરું કરવા તૈયાર છીએ, પણ જો આજ પછી નહીં કરવામાં આવે તો એના માટે અમે કડક શબ્દોમાં કાર્યવાહી કરશું. બ્યુરો રિપોર્ટ સુરત.